હેલો ફ્રેન્ડ્સ વિદ્યાનગર હાઈસ્કૂલમાંથી હું જાગૃતિ દેસાઈ આજે ધોરણ છમાં આપણે ત્રીજું ચેપ્ટર દ્વિદલ વિશે અભ્યાસ કરીશું તેના લેખક છે ડૉક્ટર આઈ કે વીજળીવાળા તેમનો જન્મ ચૌદ સાત ઓગણીસો ને સાહીઠમાં થયો હતો ડૉક્ટર આઈ કે વીજળીવાડાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો તેઓ વ્યવસાય ડૉક્ટર છે સાયલન્સ પ્લીસ મોતીચારો પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી એ તેમના જાણીતા પુસ્તકો છે આ એ બે બોધકથામાં આપવામાં આવી છે જેમાં પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે તો બીજી બોધકથામાં યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સન્નિષ્ઠ છે તેની ચોટદાર શૈલીમાં રજૂઆત થઈ છે પ્રથમ જે વાર્તા છે તેનું શીર્ષક છે મૂર્તિ એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો ગયો હતો તે કોઈ જાણકાર ન હતો બસ એમ જ જોવા ગયો હતો ત્યાં જઈને તેણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપણની પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો પેલા માણસને તેના કામમાં રસ પડી ગયો એ શિલ્પીની બાજુમાં બેસી ગયો અચાનક તેનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું એને નવાઈ લાગી એણે શિલ્પીને પૂછ્યું મંદિરમાં એકસરખી આ બે મૂર્તિઓની જરૂર છે ના શિલ્પીએ જવાબ આપ્યો આવી એક જ મૂર્તિની જરૂર છે પરંતુ આ બીજી મૂર્તિમાં થોડું નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે પેલા માણસે ઊભા થઈને પડતી મૂકાયેલી મૂર્તિને ચારે તરફ તપાસી તેને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું કે આ મૂર્તિમાં તો મને કોઈ જ નુકસાન દેખાતું નથી તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે તેના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો શિલ્પીએ કહ્યું પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે તેને એ નાનો ઘસરકો દેખાયો એણે શિલ્પીને પૂછ્યું તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો ત્યારે શિલ્પીએ જવાબ આપ્યો પેલા વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર છે પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો એનાથી કહેવાય ગયું ભલા આદમી જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ ત્યાં વળી કોણ જોવાનું છે કે તેના નાક પર નાનો ઘસરકો છે શિલ્પીએ પોતાનું કામ અટકાવીને તે માણસ સામે જોયું પછી હસીને બોલ્યો ભાઈ બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી પણ હું અને મારો ભગવાન તો આ જાણીએ છે ને એટલું ગઈ એટલું કહી એટલી જ એકાગ્રતાથી તેણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું નિઃશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો મિત્રો આ ચિત્રની અંદર શિલ્પી મૂર્તિ ઘડી રહ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ કેટલી બધી સુંદર વાત આની અંદર કરવામાં આવી છે કે એક નાનો ઘસરકો મૂર્તિના નાક પર પડેલો છે કે જે પરાણે જોવાથી પણ દેખાતો નથી પણ એ શિલ્પીથી એ ઘસરકો પડ્યો અને લાગ્યું કે આ મૂર્તિ મારાથી ખંડિત થઈ છે ભલે એ બીજું કોઈ નથી જાણતું પણ હું અને મારો ભગવાન જાણીએ છું તો પોતાના વ્યવસાય પ્રત્યે એટલો પ્રમાણિક છે કે તેણે એ મૂર્તિને પડતી મૂકી છેલ્લા સમય અને બીજી મૂર્તિ ઘડી મિત્રો બસ આટલા જ પ્રમાણિક જીવનમાં આપણે દરેક ક્ષેત્રમાં રહેવાનું છે એવું નથી કે મારું બીજું કોણ જોયું મેં આ ખોટું કર્યું એની કોને ખબર પડી સતત આપણે કહીએ છીએ કે કોઈ નથી જોતું પણ ઈશ્વર આપણને જોઈ રહ્યો છે અને આપણે જે કર્મ કરીએ છીએ તેનું ફળ આપણને ચોક્કસ મળે છે એટલે મિત્રો હંમેશા આપણે પોતાની જાત સાથે બીજા સાથે તો પ્રામાણિક રહેવાનું તો છે જ પણ કદી આપણે પોતાની જાતને પણ નથી છેતરવાની અને પ્રમાણિકતાનો બોધ આપણને આ આ એક નાનકડી વાર્તામાં સુંદર રીતે લેખકે સમજાવ્યો છે મિત્રો બીજી વાર્તા એ આપણે નેક્સ્ટ વિડીયોમાં એની ચર્ચા જોઈશું આભાર